सबरी ने मातंग ऋषि मिल्या नी ने एम कीधु के तने श्रद्धा राखजे मारो राम तारी झूपड़ी आवशे। बहु मोटी बात छे। एक सबरी नी वात कर दो। सबरी भीलनी के ने हती, भीलनी दीकरी हती। मारी माताओ बहनो बैठी छे एटले जाण मळे। ई पूर्वाश्रम मां महाराणी हती। અને મહારાણી હતી અને જયારે હરદ્વાર જાત્રા કરવા ગયા ત્યારે ગંગા સ્નાન કરવા ગયા ત્યારે રાજકીય હુકમ છૂટો કે મહારાણી ને સ્નાન ગંગા સ્નાન કરવા આવે છે માટે સાધુ સંતોને કહેજો આશ્રમો ખાલા ખાલી કરી અને જંગલમાં વયા જાય એવી મર્યાદા મહારાણી ની રાખવાની એવો રાજકીય હુકમ છૂટ્યો। મહારાણી ને કઈ ખબર નહી હે એ તો ગયા અને ઉતરા અને ધરતી ઉપર પગ મુકતા આવે દાસ દાસીઓને કીધું કે મારે સંતોના દર્શન કરવા છે પછી ગંગા સ્નાન કરવું છે તો કો સંતો નહીં મળે તો કા તો કીધું રાજકીય હુકમ છૂટ્યો કે બધા સંતોનો કયો એની પર્ણકુટી આશ્રમો ખાલી કરીને જંગલમાં હોય છે મહારાણી સ્નાન કરવા આવે છે સ્નાન કરીને પાછા આવતા રહે પછી તમારા આશ્રમો આવજો શું એવું થયું એવો એવો હુકમ છોડ્યો રા મહારાજાએ તો કા તમારા સંતોના દર્શન નહીં થાય તો કે હવે સાંભળજો એ આઘાત સબ એ મહારાણીને લઈ ગયો અને ગંગાને કાંઠે જઈને કીધું કે આ મોટપણું મહારાણી પરું મારે હુકમ જોઈ મને હે ભગવાન એવી જ્ઞાતિમાં જન્મ દે કે મારું મહારાણી પણું કે મોટપણું કોઈને નડે નહીં છે અને ગંગામાં પ્રાણ કાઢ્યા ને ઈ ભીલને ત્યાં જન્મી સબરી થઈને કે એનું મોટપણું કોઈને નડે નહીં ઈ હાથવરીની દીધી પૂર્વના સંસ્કાર લઈને તો આવી હતી હે અને ખબર પડી કે એના લગ્ન થવાના છે ને લગ્ન પરણાવવાના છે ને એમાં પશુ હિંસા થવાની છે ઈ સહન ન કરી શકી અંદરનો ભક્તિનો અંગાર જલતો હતો એટલે એટલે નીકળી ગઈ ભાગી ગઈ એમાં માતાગુરુની ઋષિના આશ્રમે એને કોઈ પાસે જવા દે ભાઈ એ વખતે હે ભીલની છોકરીને એટલે બિચારી આમ નેજા માંડી માંડીને આમ દર્શન કરે કે હવે છેલ્લી સ્થિતિ છે માતંગ ઋષિની હો પણ આ તો ટેલિપથી છે ને જેને આપણે ઇંગ્લિશમાં કહી અને એ તો ઋષિ ઓળખી જાય સાહેબ એ આમ નેજા માંડી આમ જ્યાં જોયું ને ત્યાં માતંગ ઋષિની દ્રષ્ટિ પડી ગઈ સાહેબ દ્રષ્ટિ પડી ગઈ અને શબ્દો નીકળી ગયા બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી સબરી તારી ઝૂંપડીએ બેઠી રહેજે તારી ઝૂંપડીએ મારો રાઘવ એકવાર આવશે મારો રામ એકવાર આવશે તારી ઝૂંપડી આટલું કર્યું ત્યાં તો પ્રાણ નીકળી ગયા સદગુરુ માતંગ ઋષિનો દેહ શાંત થઈ ગયો પણ સબરીને એમ થયું કે કેદી આવશે કાલ પ્રમદી ઓલેદી ઉગમનાથી આથમણાથી ઉત્તરથી દક્ષિણથી આવશે ક્યાંથી એ તો બધું રહી ગયું પણ એટલું કાનમાં પડી ગયું કે મારી ઝૂંપડીએ મારો રાઘવ આવશે એટલે કુટિયા બાંધી હાથ ઓરણી હતી ઈ ઈ આજ આવશે કાલ આવશે બપોરે આવશે રોંઢી આવશે આંચી આવશે ઓરજી જે કૃષ્ણ મૂર્તિની ફિલસોફી ભણેલા બેઠા મિત્રો હોય છે એને ખબર હશે એવી જાગૃતિ હતી સબરીમાં ભીલની કન્યામાં સાહેબ કે આમ જાઉં ને અહીંથી આવીને વયા જાય તો આમ જાઉં ને અહીંથી આવીને વયા જાય તો હે જે કૃષ્ણ મૂર્તિને એક યુવાને પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે મને કોઈક રસ્તો બતાવો ને તો જે કૃષ્ણમૂર્તિ શું કીધું તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો પછી હું તમને રસ્તો બતાવું બાપુ હવે હું તમને કહું કે મને તમે રસ્તો બતાવો બંધનમાંથી તો મને મને હું પોતે જ બંધાણો છું હે આપણે પોતે બંધા અમને આપણે કોણ બાંધે છે કોઈ આપણે થાંભલાને આમ આટવી મારીને થાંભલા ઘરોને વચાર થાંભલો હોય ને આમ આટવી મારી ઉભારીને પછી કે હવે મને કાઢો મને બચાવો મને કાઢો એ તો તું આંકડિયા છોડતો નીકળી બાકી કોઈ કાઢી શકે નહીં આમ હે એમ સબરી આમ જાય તો એમ કે કાંઈથી વયા જાય તો આમ જાય તો આ એ સાત વર્ષની જ્યારે 70 વર્ષની થઈ ગઈ સાહેબ ચાંદીના પત્ર જેવો તપ તપ તો જુઓ તમે સાહેબ આપણે ભારત ઋષિની સંસ્કૃતિ તપ તો બાપુ જુઓ 70 વર્ષની પાપીઓ સફેદ થઈ ગઈ વાળ સફેદ થઈ ગયા આમ બાસા મરી ગયા સાહેબ ચામડા નીચે 70 વર્ષની આવ્યા કે આવશે આવ્યા કે આવશે આવ્યા કે આવશે તા રામને લક્ષ્મણ કુટિયાથી દૂર આવતા હતા આજે આજ આજ સમય થઈ ગયો તો દર્શન દેવાનો આવતા હતા એમાં એક ઝાડવના પાંદડામાંથી અવાજ આવતો હતો બાપુ રામ 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 એટલે લક્ષ્મણે રામને કીધું મોટાભાઈ આ ઝાડના પાંદડામાંથી અવાજ આવે રામ 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 તો કે લક્ષ્મણ આગળ તમે હાલશો ને તો સબરીની ઝૂંપડી આવશે એની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે સાહેબ એવી ભક્તિ કે પ્રકૃતિ ફરી ગઈ આખી એની આરે રામ 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 ઝાડ પાન બધું જ રામ 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 મીડું થાબા સાહેબ અને રામે લક્ષ્મણને જાણવા ખાતર એને
खबर पड़े भक्ति के भी होई कि जावता लक्ष्मण सुग्री शू करे थी जे जोया होता अने लक्ष्मण जाग्या ने ता तो राते पानी रोती थी नेजा मानी ए ठाकर यमने में माठेली तू छो ये कल नो मेली ए मारा बाप कहिए आवी हवे तो हाव गटपण आवी गयो साहब ठाकर यमने में माठेली तू छो ये कल नो मेली काला खेला यमे तारा के वाणा ने जपिए तारो जा एजी काला खेला में तारा के वाणा जपिए तारो जा नाथ जी ना तो ए कोई नो नहीं हमें बीजे क्या जाए बाप ठाकर यमने मेल माठेली तू छो ये कल नो बेली अरे रे हमें तारू अंग केवाये जीवन कोने आश्रे जाये अरे आंबली ले मारा बाप आज दीना आड़तिया तारान सेठ तू छो साहुकार ए आज दीना में आड़तिया तारा सेठ तू छो साहुकार तारू लेणु हसे त्या लगी बीजो हमने दीर से नहीं तलवार ठाकर हमने मेल माठेली तू छो ये कल नो बेली अरे रे हमें तारू आग के वाजे जीवन हवे कोने आश्रे जाए अरे बाप तू तो केवो छो गणी का ना गुना माफ की दाल अने हाथी तायरो तेवा ए जी गणी का ना गुना ते मारा बाप माफ की दाल अने हाथी तायरो तेवा मुसमो मारा माव जी ये वो हवे होवलो था सरदार ठाकर यमने मेल माठेली तू छो ये कल नो लक्ष्मण जेवो लक्ष्मण ध्रुजी गयो साहेब ओ हरि काजी प्रभु जल्दी करो सबरी ना खोलिया माथी प्राण निकली जाए अने मारो प्रभु हरि काजी ने आयो ता तो सबरी नाचवा मडी मारो बाप आयो मारो विहामो आयो मारो प्राण आयो मारो राम आयो हे राम आयो ने बापू ई तो एने आनंद हतो પણ મારા સદગુરુ ના શબ્દો સાચા પીડા ની એનો આનંદ એને ઓર હતો સાહેબ મારા ગુરુ ના શબ્દો સાચા પીડા સબરી તે તારે ને મારો રામ આવશે ગુરુ એવો ગુરુ